સુરેન્દ્રનગર જિલ્લાના ધાગંધ્રાના સમસ્ત રાવળ જોગી સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટના નિજા હેઠળ વિચરતે વિમુક્ત જાતિના લોકોને સરકારી લાભો સરળતાથી મળી રહે તે હેતુથી વ્યવસ્થિત જાતિનો દાખલો ધાગંધ્રા મામલેદાર દ્વારા કાઢી આપવામાં આવે તેવી માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધાગંધ્રાના સમસ્ત રાવળ જોગી સમાજના લોકોને વિચરતી વિમુક્ત જાતિનો હિન્દુ રાવળનો દાખલો મળી રહે તે હેતુથી રાવળ સમાજના આગેવાન જેમાં હિતેશભાઈ ગુજ્જર, રાજુભાઈ, રાકેશભાઈ, રણછોડભાઈ, જયેશભાઈ, સંજયભાઈ ગુજ્જર અને વિચરતા સમુદાય સમર્થનના હર્ષદભાઈ વ્યાસ સહિતના બોળી સંખ્યામાં સામાન્ય લોકો સુરેન્દ્રનગર જિલ્લા કચેરી ખાતે દોડી જઈ અધિક જિલ્લા કલેક્ટર ઝાલા સાહેબને જાતિના પ્રમાણપત્રો કાઢવામાં પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરી હતી અને હિન્દુ રાવળનો દાખલો કાઢી આપવાની માંગ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં રાવળ જોગી સમાજ બોલી સંખ્યામાં વસાવટ કરે છે. આ લોકોના લિવિંગ સર્ટિફિકેટમાં પેટા જ્ઞાતિમાં હિન્દુ રાવળ, હિન્દુ જોગી રાવળ, હિન્દુ રાવળ દેવ હિન્દુ, પંચમિયા રાવળ, હિન્દુ ડાકલિયા રાવળ સહિતનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ રાવળ સમાજના પરિવારોના લોકોને વિચરિત વિમુક્ત જાતિ સમાજનો દાખલો કાઢી આપવામાં આવતો નથી, જેથી સમાજને વિવિધ સરકારી લાભો મળી શકતા નથી. ત્યારે રાવળ સમાજના મધ્ય અને ગરીબ લોકોને વિવિધ સરકારી લાભો મળી રહે તે હેતુથી રાવળ સમાજના લોકોએ હિન્દુ રાવળનો દાખલો કાઢી આપવાની માંગ સાથે બોળી સંખ્યામાં રાવળ સમાજના આગેવાનોએ અધિક જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. બ્યુરો રિપોર્ટ, મહેશ ઉતેરિયા, ન્યૂઝ 108, સુરેન્દ્રનગર. સમાજમાંથી એટલે અમારો એક વિચિત્ર વિમુક્ત જાતિની અંદર 17 નંબરનો ઉલ્લેખ છે અને સામાજિક શૈક્ષણિક પછાત ઓબીસીની અંદર 60 નંબરનો ઉલ્લેખ છે. તેની અંદર એ હિન્દુ રાવળ તરીકે અમને દાખલો આપે એવી માંગ સાહેબ પાસે કરેલ છે. પણ અમારા ધાંગધ્રાના કલેક્ટર, ધાંગધ્રાના મામલતદાર સાહેબ દ્વારા એવું કહેવામાં આવેલ છે કે હિન્દુ રાવળનો દાખલો તમને નહીં આપી, હિન્દુ યોગી રાવળનો દાખલો આપીશું. તો અમારે એ દાખલો જોતો નથી, અમારે હિન્દુ રાવળનો દાખલો જોઈએ છે. જે ધાંગધ્રા નીકળે છે, સુરેન્દ્રનગર પણ નીકળે છે, વઢવાણ પણ નીકળે છે, હોલ ગુજરાતની અંદર દાખલો નીકળે છે અને ઓનલાઈનમાં પણ ઓપ્શન છે, છતાં ધાંગધ્રા મામલતદાર સાહેબશ્રીનું કહેવું એવું છે કે દાખલો નહીં કાઢી આપી, યોગીનો આપીશું. તો એ દાખલો અમારે જોતો નથી અને આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી કરીને કીધેલું છે કે જે ઓપ્શન પહેલું જે હિન્દુ રાવળ આવે એ દાખલો અમને મળે તો સરકારી લાભો અથવા કોઈ પણ અમને જાતીય ની અંદર કોઈ તકલીફ ન પડે એ માટે રજૂઆત કરેલી છે.